સાંભળતા આવ્યા છીએ કે સરકાર સાંભળતી નથી. અમે વારંવાર રજૂઆતો કરી છતાં સરકાર સાંભળતી નથી. તો હવે જામનગરના ધ્રોલ વિસ્તારમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરના ધ્રોલ વિસ્તારના લોકોએ સરકારથી કંટાળી હવે ધર્મ પરિવર્તન કરવાની ચીમકી આપી છે. જી હા, 5-10 કે 15 લોકો નહીં, અહીં આખા 748 લોકોએ સરકારને ધર્મ પરિવર્તન કરવાની ચીમકી આપી છે. અને આ 748 લોકો સીધે સીધા ધર્મ પરિવર્તન કરવાના જવાબદાર તેમના ધારાસભ્ય અને કલેક્ટરને ગણાવી રહ્યા છે. અહીંયા ધ્રોલ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમારા ધારાસભ્ય અને કલેક્ટરને અમે વારંવાર રજૂઆતો કરી છતાં અમારું સાંભળતા નથી. તો ધ્રોલ વિસ્તારના 748 લોકોએ જે છે તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની સરકારને ચીમકી આપી છે. ધ્રોલ વિસ્તારના લોકો અત્યારે સરકારથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેમણે વારંવાર રજૂઆતો કરી છતાં તેમનું સરકારે સાંભળ્યું નહીં. હવે તેઓ મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવું કહી રહ્યા છે. ત્યારે ધ્રોલ વિસ્તારમાં જે છે અત્યારે ખળભળાટ મચી ગયો, કારણ કે તેમણે મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો હતો તે પત્ર અત્યારે વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. એ પત્રમાં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મુખ્યમંત્રી પાસે પરવાનગી માંગી હતી. તેઓ છે તેમણે ધારાસભ્ય અને કલેક્ટરને વારંવાર રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં માંસ મચ્છી અને મટનનો જે કચરો છે તે લોકો ફેંકી જાય છે, ઘણી દુર્ગંધ આવે છે, અમે ત્રાહિમામ પોકારી ગયા છીએ, વર્ષોથી આ બધું ચાલતું આવે છે, પરંતુ ધ્રોલ વિસ્તારના લોકોની સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા છેવટે તેમણે સરકાર વિરુદ્ધ હવે ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ધ્રોલ વિસ્તારના કલેક્ટરને સાંભળીએ કે તે આ મુદ્દે શું કહી રહ્યા છે. અત્યારે જે ધ્રોલ નગરપાલિકામાં જે અત્યારે ગઈકાલે અમને એક પત્ર દ્વારા રજૂઆત મળી હતી, એ રજૂઆત મુખ્યત્વે લોકોનો રોષ સફાઈ સામે છે કે અમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી, એ બાબતનું છે. અને બીજું રસ્તાની એની પુરસ્તી માગણી છે, તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીને અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ધ્રોલ, મામલતદાર શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે. અત્યારે ત્યાં ક્લિનિંગનું કેમ્પેઇન એટલે એક ઝુંબેશ, સફાઈ ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરે છે. સફાઈ અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે. 2-3 જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે. અને જે બીજી પણ રજૂઆત એવી હતી કે લોકો પશુ અને બીજા જે મરી ગયા હોય, ગામનો છેવાડાનો પટલી આરોકો રહે છે એ ગામની બહાર એની રહે છે, વાડી વિસ્તારમાં રહે છે, એટલે ગામ પૂરું થાય પછી લગભગ કિલોમીટર પછી, એટલે ઘણા લોકો ત્યાં પશુ મૃત્યુ બીજું કંઈ હોય તો ત્યાં ફેંકી દે છે અને તેના કારણે એ લોકોને દુર્ગંધ ફેલાય છે ચોમાસામાં, મુશ્કેલી થાય છે. તો સ્ટ્રિક્ટલી અમે લોકોને અમે સૂચના આપી છે કે ત્યાં કોઈ કોઈ ફેંકે નહીં, કશું ગંદકી કરે એવી કોઈ વસ્તુને ફેંકે નહીં, અને ફેંકે છે એના માટે દંડાત્મક કાર્યવાહી પણ અત્યારે અમે કરવા નગરપાલિકાને સૂચના આપી છે. અને અત્યારે સફાઈ કરી અને જે પણ કોઈ આવું ગંદકી કરતા હશે એની પર કડક પગલું, દુકાનવાળા પણ કરતા હશે તો દુકાનને પણ સીલ મારવા સુધીના પગલાં લેવાની અત્યારથી સૂચના આપેલી છે. એટલે અત્યારે જે આ પ્રશ્ન મુખ્યત્વે સફાઈ અંગેનો છે, આમાં કોઈ ધર્મ પરિવર્તન કે એવો કોઈ મુદ્દો છે નહીં, પણ લોકો નો જે સફાઈને કારણે જે એનો રોષ ઉત્પન્ન થયો એના કારણે આવું એક પત્ર લખીને તંત્રને આપેલું છે. પણ અમે એને ગંભીરતાથી લીધું છે અને અમે એને એને કડક કાર્યવાહી કરવાનું અત્યારે અમારું અમારા તરફથી જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. ત્યારે આ વિશે વિશ્વ હિન્દુ પરિષદ ધ્રોલના પ્રમુખે પણ તેમને એક નિવેદન આપ્યું છે કે અમે તેમને મળીશું અને વધુમાં તે શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ. મારું નામ રાજીવ પરમાર છે અને ધ્રોલ શહેરની જનતા મને લંકાપતિ રાવણ લંકેશથી ઓળખે છે. અને ક્યાંક ને ક્યાંક મેં જોયેલું છે કે આ સરકાર રહી એ મુસ્લિમોને બચાવવા માટે, એના મત મેળવવા માટે હિન્દુને ખરેખર પ્રતાડિત કરે છે. ધ્રોલ શહેરની અંદર અમારા પ્રમુખ ગૌરવભાઈ મહેતા છે, હિન્દુ શહેરના પ્રમુખ છે, છતાં પણ એને ઘણી બધી અરજીઓ કરેલી છે અને રોડ રસ્તા વિશે અરજીઓ કરેલી છે. આજ દિવસ સુધી મામલતદાર ચીફ ઓફિસર સાહેબ કાંઈ ગણકારતા નથી અને માત્ર ને માત્ર એની અરજીઓ છે, એક ટેબલથી બીજી ટેબલે જ જાય છે. આ લોકો જે છે આના રસ્તા ઉપર માંસ મટન મચ્છી વર્ષોથી નાખે છે. ત્યારબાદ સાતડેરી જે મહાદેવનું મંદિર છે ત્યાં પણ લોહીની ગટર નીકળે છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ પણ સમસ્યાનો હલ આવતો નથી.
ગુજરાત સરકારની અંદર વારંવાર અરજીઓ કરવા છતાં ટેબલો જ ફેરા રાખે છે, કર્મચારીઓ કોઈ પણ કામ કરતા નથી. ક્યારે આ વિસ્તારની મુલાકાતે ચીફ ઓફિસર, મામલતદાર, આરોગ્ય અધિકારી કે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટરો આવતા નથી. આ લોકોનો પ્રશ્ન એવો છે કે કોર્પોરેટરો આગળ જઈને એમ કહી અમારો પ્રશ્ન મૂકી તો એ લોકો એમ કહે છે કે તમારા હતવારાઓના મતની જરૂરત જ નથી, તો પછી આ લોકોને કરવું શું? માટે આ લોકો આજે કંટાળીને હિન્દુ ધર્મ, એક સારો સનાતની ધર્મ છે, એને પાટું મારીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઉપર ઉતર્યા છે. મુસ્લિમ ધર્મ એક હિન્દુ વ્યક્તિ અંગીકાર કરે એ કેટલા દરજ્જાની વાત છે, છતાં પણ કોઈ પણ સરકારી તંત્ર ધ્યાન આપતું ન હોય માટે ના છૂટકે આ લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડે છે. અમે ગુજરાત સરકારને એક જ પ્રાર્થના કરીએ છીએ કે હે ગુજરાત સરકાર, આ લોકોને અહીંયા રાહ રસ્તા ઉપર LED સ્ટ્રીટ લાઇટો નાખી દો, અહીંયા PCC પેવર બ્લોક નાખી દો, જે કંઈ થતું હોય. આ લોકો તમામ પ્રકારનો ટેક્સ ભરે છે અને અમને ખબર છે અમે આખા વિશ્વની અંદર જે ટેક્સ છે એના કરતાં 700 ગણો વધારો અમે ટેક્સ ભરીએ છીએ, છતાં પણ અમને પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. મુસ્લિમ ધર્મ અંગીકારની 748 જેટલા લોકો કદાચ છે એ લોકો મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે, સરકાર આ બાબતે પૂરેપૂરું ધ્યાન આપે તેવી હું વિનંતી કરું છું. મારું નામ પરમાર વૈશાલી છે, હું પડદરીના નાકાબારવાડી વિસ્તારમાં રહું છું અને અમારી બાજુ આજુબાજુમાં ગંદકી દિવસે ને દિવસે વધતી જાય છે અને એ ગંદકીને દૂર કરવા માટે અમે કેટલી અરજી કરી છે પણ એનું કાંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. અમારી બાજુમાં અમે જે પાણી પીએ છીએ, અમારી બાજુમાં જે સંપ આવેલો છે એ સંપમાં પણ એટલી ને એટલી ગંદકી છે અને અમારી બાજુમાં આવેલા બે કુકડા કેન્દન, એ કુકડા કેન્દનના માંસ મટન એ રસ્તા ઉપર ફેંકવામાં આવે છે અને એ માંસ મટન ઉપરથી અમારે આવું જવું પડે છે અને અમારી બાજુમાં આવેલું એક મંદિર છે, તે મંદિરે અમારે જવું હોય તો અમારે માંસ મટનના ટુકડા ઉપરથી હાલીને જવું પડે છે. તો અમે ઘરેથી તો નાઈ ધોઈને નીકળ્યા હોય તો અમારે મંદિરે જવું કઈ રીતના? અને અમારી બાજુમાં આવેલ જે પાણી છે એ સંપમાં પણ કુકડાના પીછાની હોય છે તે અમારા ઘર સુધી આવે છે અને એ અમારા પાણીમાં એ કુકડાના પીછાની બધું આવે છે. તો અમારે આ ગંદકી અને આ ગંદકી અને અમારા રસ્તાની સમસ્યા અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે અને આજુબાજુ ઝાડાકૂચા દિવસે ને દિવસે વધતા જાય છે. અમારે અમારા વાડીમાં રહેતા નાના મોટા છોકરાઓને ઘણી તકલીફ પડે છે. તો એ ગંદકીના નિવારણ માટે કોઈ યોગ્ય ઉપાય લેવામાં આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરશું. અમે 748 જેટલા લોકો મુસ્લિમ ધર્મનો અંગીકાર કરશું. તમને શું લાગે છે, શું સરકાર આ 748 લોકોની માંગણી સ્વીકારશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.